આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. ઉપલેટામાં ધોરણ 10 અને 12 ની શાળાઓ શરૂ કરવામાં આવી. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝર સાથે વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો તો શાળામાં પ્રવેશ. છેલ્લા 9 માસથી શાળાઓ હતી બંધ. ઓનલાઈન શિક્ષણથી બાળકો સાથે વાલીઓ પણ કંટાળી ગયા હોય, વિદ્યાર્થીઓ સહિત વાલીઓ પણ સ્કૂલ ચાલુ થવાની ઉત્સાહમાં હોવાનું જાણવા મળેલ છે. કોરોનાની મહામારીને લઈને દેશભરની શાળા અને કોલેજો બંધ છે. 10 મહિના થઈ બંધ શાળાઓ હવે સરકાર દ્વારા ધીમે ધીમે શરૂ કરવાની કવાયત શરૂ કરી છે. ગુજરાતમાં હાલ કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને કંટ્રોલમાં છે, જેને લઈને ગુજરાત સરકાર પણ આજથી શાળા અને કોલેજના અમુક વર્ગો શરૂ કરી રહી છે, જેમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડના ધોરણ 10 અને 12ના વર્ગો આજથી શરૂ કરવામાં આવેલ છે અને દરેકે શાળા અને કોલેજને કોવિડ 19ની ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે શરૂ કરવામાં આવ્યા છે, જેમાં આજે જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિતના તાલુકાની સેકન્ડરી અને હાયર સેકન્ડરીના વર્ગી શરૂ કરવામાં આવ્યા. જે મુજબ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને તેઓના વાલીને લેખિતની સહમતિ સાથે શાળામાં આવવા દેવામાં આવ્યા હતા. શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા પહેલાં શાળાના તમામ વર્ગોને સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા. સાથે સાથે જે વિદ્યાર્થી શાળામાં પ્રવેશે તેને ફરજિયાત માસ્ક પહેરવું અને હાથ સેનિટાઇઝર કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે શાળા દ્વારા વર્ગોમાં પણ જે વિદ્યાર્થીઓને બેસવાની ક્ષમતા હોય તેના કરતાં માત્ર 40% જ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવ્યા હતા અને તેમાં પણ એક બેન્ચ ઉપર એક જ વિદ્યાર્થી અને એ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસાડીને આજથી શિક્ષણ કાર્ય શરૂ કરેલ હતું. સ્પીડ ન્યૂઝ 17 ઉપલેટા. નમસ્કાર, મારું નામ ફિરોઝ ભિકયાણી છે. હું મુસ્લિમ હાઈસ્કૂલ ઉપલેટાની અંદર મેથ્સ ટીચર તરીકે ફરજ બજાવું છું. અમે લોકડાઉનના સમય દરમિયાન વિદ્યાર્થી મિત્રોને લિંક શેર કરતા હતા, એ દ્વારા અમે ઓનલાઈન એજ્યુકેશન લીધું છે. અમે બધા જ શિક્ષકો યુટ્યુબની અંદર પોતાના પર્સનલ વિડીયો મૂકી અને બાળકોને લિંક શેર કરતા હતા, એમાં પણ બાળકોએ ઘણો સારો સાથ સહકાર આપ્યો છે. પણ અમુક બાળકોને સમય મર્યાદા અથવા તો મોબાઈલના કારણે એ લોકો ઘરે અમારી સાથે જોડાઈ નહોતા શકતા. પણ હવે આજે જે સરકારશ્રીએ આદેશ આપ્યો છે અને જેના કારણે સ્કૂલ શરૂ થઈ છે, તો અમારા બધામાં એક ગજબનો ઉત્સાહ જોવા મળ્યો છે અને છોકરાઓની અંદર પણ ગજબનો ઉત્સાહ જોવા મળ્યો છે. અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ અને આ જ રીતે સ્કૂલ ચાલુ રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અમે સમયસર 70% જે સરકારશ્રીએ 30% કોર્સ ઘટાડ્યો છે, એ 70% બાકીનો કોર્સ સમયસર પૂરો કરી પરીક્ષા માટે બાળકોને ખૂબ જ સરસ રીતે સજ્જ કરી અને મોકલવાના બધા જ પ્રયત્નો કરવા માટે જોડાયેલા છીએ. આ તકે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. મુસ્લિમ હાઈસ્કૂલ શાળા પરિવાર વતી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.